વાપી જીઆઈડીસીની 3 જેટલી કેમિકલ કંપનીઓમાં સુરત વાપી ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. કંપનીની ઓફિસ, કંપનીના માલિક, રહેણાંક સ્થળ સહિત મોડી રાત સુધી સર્ચ ચાલ્યું હતું. આ સર્વેમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી બહાર આવે તેવી સંભાવના છે. થોડા સમય પહેલા આઈટી વિભાગે સર્ચ કર્યું હતું. દિવાળીના તહેવારો બાદ આઈટી વિભાગ સક્રિય થયું છે. ટેક્સ ચોરી કરતી કેમિકલ કંપનીઓ પર સંકંજો કસવાનું શરૂ કરવામાં આવ્યું છે. વાપીની 3 કંપનીઓ ઉપર ગુરુવારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ઘણા લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ધરાયેલી કામગીરીને પગલે કંપની સંચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. આઈટીના સંકંજામાં આવેલી કંપનીઓ દ્વારા ઇન્કમટેક્સની કેટલી ચોરી કરવામાં આવી તે હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ ઇન્વેસ્ટિગેશન વિંગની 5થી વધુ ટીમોએ 3 જેટલી કેમિકલ કંપનીની ઓફિસ, રહેણાંક તેમજ ફેક્ટરીમાં સર્વે હાથ ધર્યો હતો. આ સર્વે મોડી રાત સુધી ચાલ્યો હતો. 3 પૈકી 1 કંપનીના તો થોડા સમય અગાઉ પણ તપાસ એજન્સીઓ દ્વારા સર્ચ કરાયો હતો. 3 ઉદ્યોગપતિઓની કંપનીઓમાં સવાલથી જ હાથ ધરાયેલી કામગીરીના કારણે કરોડોની ચોરી ઉજાગર થવાની સંભાવના છે. આઈટીના સર્વેના કારણે વાપીના ઉદ્યોગપતિઓમાં રાત સુધી આ અંગે ચર્ચા ચાલી હતી.